નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વે વાલા વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની આપણે શરૂઆત કરીએ છીએ. આજે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર, જેમાં ચેપ્ટર નંબર 8. વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે બે પ્રશ્નો ભણવાના છે અને આ બે પ્રશ્નો સાથે આપણું ચેપ્ટર નંબર 8 અહીં શું થશે, પૂરું થશે. તો ચલો, બંને પ્રશ્ન તમારા માટે વેરી મોસ્ટ ટાઈમલી છે, જેમાંનો પહેલો પ્રશ્ન છે, ખાનગીકરણ એટલે શું તેની પ્રક્રિયા સમજાવો. ફરીથી, ખાનગી ક્ષેત્ર એટલે શું તેની પ્રક્રિયા સમજાવો. અને બીજો પ્રશ્ન છે, ભારતમાં વિદેશ વેપાર નીતિ સામેના પડકારો સમજાવો. ભારતમાં વિદેશ વેપાર નીતિ સામેના પડકારો સમજાવો. તો ચલો શરૂ કરીએ. ખાનગીકરણ એટલે શું? અંગ્રેજીમાં જેને આપણે પ્રાઇવેટાઇઝેશન તરીકે ઓળખીએ છીએ. બે વ્યાખ્યા આપેલી છે અને બંને વ્યાખ્યા એક ગુણ માટે બહુ જ મહત્વની છે. તો ચલો, પહેલું વ્યાખ્યા, તો વ્યાખ્યા શું લખશો? ઔદ્યોગિક માલિકીનું જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રમાં હસ્તાંતરણ. ક્યાંથી ક્યાં સુધી? જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રમાં હસ્તાંતરણ. હસ્તાંતરણ એટલે સોંપી દેવું. જાહેર ક્ષેત્રની જે માલિકી હોય ને, એ ખાનગીને સોંપી દેવી. ફરીથી, અત્યાર સુધી જે ઉદ્યોગોની માલિકી જાહેર ક્ષેત્રની હોય, સરકારની હોય, એની માલિકી ખાનગી વ્યક્તિને સોંપી દેવાની પ્રક્રિયા, જેને આપણે શું કહીશું? ખાનગીકરણ. બીજી વ્યાખ્યા, જાહેર ક્ષેત્રના ઉદ્યોગોની માલિકી અને સંચાલન પૂર્ણ સ્વરૂપે અથવા આંશિક રીતે ખાનગી ક્ષેત્રને સોંપવાની પ્રક્રિયા. ફરીથી, જાહેર ક્ષેત્રના ઉદ્યોગોની માલિકી અને સંચાલન પૂર્ણ સ્વરૂપે એટલે 100% અથવા આંશિક રીતે એટલે કે થોડાક ટકા, પૂર્ણ એટલે 100% અને આંશિક એટલે થોડાક પ્રમાણમાં, જાહેર ક્ષેત્રના ઉદ્યોગોની માલિકી અને સંચાલન પૂર્ણ સ્વરૂપે અને આંશિક રીતે ખાનગી ક્ષેત્રને સોંપવાની પ્રક્રિયા, જેને આપણે શું કહીશું? ખાનગીકરણ. તમને પ્રશ્ન થાય, સાહેબ કેવી રીતે? તો હું તમને સમજાવું. ધારો કે તમે જે કઈ હોમવર્ક કરો છો ને, એ હોમવર્ક તપાસવાની જવાબદારી કોની છે? શિક્ષકની છે, એટલે કે મારી છે. તો અહીંયા શિક્ષક ઇઝ ઇક્વલ ટુ જાહેર ક્ષેત્ર અને વિદ્યાર્થી ઇઝ ઇક્વલ ટુ ખાનગી ક્ષેત્ર. પણ હવે મને સમય નથી રહેતો, એટલે હું શું કરીશ, તમારામાંથી એક વિદ્યાર્થીને ઉભા કરીશ અને મોનિટર બનાવીશ હોમવર્ક ચેક કરવાના. એટલે તમારામાંથી એક વિદ્યાર્થીને હું એમ કહીશ કે તમારે હોમવર્ક ચેક કરી લેવાનું, સહી મારી કરાવવાની. તો મેં તમને સંચાલન સોંપ્યું છે, માલિકી નહીં, સહી કરવાની જવાબદારી સોંપી નથી. તો મેં કયું ખાનગીકરણ કર્યું છે? આંશિક. સહી તમારે નથી, તમારે ચેક કરવાનું છે, સહી મારે કરવાની છે, આંશિક. પણ હું તમને એમ કહું, સહી પણ તમે કરી નાખજો, ચેક પણ તમે કરી નાખજો, મારી પાસે લાવવાની જરૂર છે જ નહીં. તો શું કહેવાશે? પૂર્ણ સ્વરૂપે. ક્લિયર થઈ ગયું? જાહેર ક્ષેત્રના ઉદ્યોગોની માલિકી અને સંચાલન પૂર્ણ સ્વરૂપે કે આંશિક રીતે ખાનગી ક્ષેત્રને સોંપવાની પ્રક્રિયા, જેને આપણે શું કહીશું? ખાનગીકરણ. ચલો, હવે આ ખાનગીકરણની પ્રક્રિયા કેટલી રીતે થાય છે? તો અહીંયા લખ્યું છે, બે રીતે થાય છે. એક સંપૂર્ણ ખાનગીકરણ અને બીજું આંશિક. તમે કીધું સંપૂર્ણ એટલે શું? તો જુઓ, જાહેર ક્ષેત્રના તમામ છે, ચલો તમામમાં કશું બાકી રહેશે? કશું જ નહીં રહે, 100%. જાહેર ક્ષેત્રના તમામ શેર ખાનગી ક્ષેત્રને સોંપીને, જાહેર ક્ષેત્રના તમામ શેર ખાનગી ક્ષેત્રને સોંપીને સંપૂર્ણ ખાનગીકરણ કરી શકાય. ચલો નંબર બે, આંશિક. જાહેર ક્ષેત્રના 49% શેર ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવે તેને આંશિક ખાનગીકરણ કહેવાય. કેટલા? 49%. તો તમને પ્રશ્ન થયો હશે, સાહેબ 1% માટે શું બાકી રાખ્યું?
50% આપી દેતા હોય તો યાદ રાખો 50% આપી દે ને તો બંને ઇક્વલ થઈ જાય, બંને પાર્ટનર થઈ જાય. તો પાર્ટનર નો મતલબ શું થયો? ભાગીદાર. તો ભાગીદારમાં દરેક નો હિસ્સો સરખો જ હોય, બરાબર છે. તો એવું ના થાય, રાજ્ય પોતાનો અંકુશ રાખી શકે તે માટે 49% આપવાના છે, 51% સરકાર પોતાની પાસે રાખશે. ક્લિયર થયું ને? તો ફરીથી આંશિકમાં શું લખશો? જાહેર ક્ષેત્રના 49% શેર ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવે તેને આંશિક ખાનગીકરણ કહેવાય. સંપૂર્ણમાં શું લખશો? જાહેર ક્ષેત્રના તમામ શેર ખાનગીને સોંપવામાં આવે તેને સંપૂર્ણ ખાનગીકરણ કહે છે. જો હવે વાક્યને સમજવાનું છે, બહુ જ મહત્વનું વાક્ય. જો 51% થી ઓછા શેર વેચવામાં આવે, એટલે કે હું સરકાર ને તમે ખાનગી, 51% થી ઓછા શેર વેચવામાં આવે તો સંચાલનમાં અંકુશ કોનો હશે? રાજ્યનો, એટલે કે મારો. કારણ કે મેં 51% થી ઓછા શેર વેચ્યા છે. એનો વિરોધી કરો, 51% થી વધુ શેર વેચવામાં આવે તો સંચાલનમાં કોનો અંકુશ હશે? તમારો, એટલે કે ખાનગી ક્ષેત્રનો. હું તમને એમ કહું કે મારે 100% શેર છે, એમાં 60% તમારા, 40% મારા, તો સંચાલનમાં અંકુશ કોનો? તમારો. કેમ? મારા 40 જ છે, તમારા 60 છે. પણ હું એમ કહું 49% તમારા, 51 મારા, તો અંકુશ કોનો? મારો રહેશે. ક્લિયર છે? ફરીથી 51% થી ઓછા શેર વેચવામાં આવે તો સંચાલનમાં અંકુશ કોનો? રાજ્યનો. અને 51% થી વધુ વેચવામાં આવે તો સંચાલનમાં અંકુશ કોનો? ખાનગી ક્ષેત્રનો રહે છે. આમ રાજ્ય કેટલાક ઉદ્યોગોની માલિકી ધરાવે છે, જ્યારે કેટલાક ઉદ્યોગો ઉપર અંકુશ મૂકવાનું કાર્ય કરે છે. જો વાક્ય પૂરું તમારે લખવાનું છે, જો શું લખશો? આમ રાજ્ય કેટલાક ઉદ્યોગોની માલિકી ધરાવે છે, જ્યારે કેટલાક ઉદ્યોગો ઉપર અંકુશ નિયંત્રણ મૂકવાનું કાર્ય કરે છે. 31 માર્ચ 1951 સુધીમાં જાહેર ક્ષેત્રના ઉદ્યોગો માત્ર કેટલા હતા? 5 જ હતા. જો ક્યાં સુધી? 31 માર્ચ 1951 માં જાહેર એટલે સરકારના હાથમાં કેટલા ઉદ્યોગો હતા? 5. 1990 માં કેટલા કર્યા? 233 વધી ગયા. એટલે 1991 પછી તેમાં ઘટાડો કરવાનું નક્કી કર્યું અને 2010 માં ઉદ્યોગોની સંખ્યા કેટલી થઈ? 217. અને છેલ્લે 2015 માં જાહેર ક્ષેત્રના ઉદ્યોગો કેટલા? 300 થયા. તમારે આવું નહીં લખતા 2015 300 થયા, તમારે શું લખવાનું? 2015 માં જાહેર ક્ષેત્રના ઉદ્યોગો 300 જેટલા થયા. તો વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં યાદ રાખો ખાનગીકરણ ને કેવી રીતે સમજવાનો. જાહેર ક્ષેત્રના એકમોની માલિકી અને સંચાલન ખાનગી ક્ષેત્રને કેવી રીતે પૂર્ણ સ્વરૂપે અથવા આંશિક રીતે સોંપવામાં આવે એને ખાનગીકરણ. ખાનગીકરણ બે રીતે: સંપૂર્ણ, જાહેરના તમામ શેર વેચવામાં આવે તો સંપૂર્ણ, 49% શેર વેચવામાં આવે તો આંશિક. ક્લિયર છે? તો આ થયો તમારો પહેલો પ્રશ્ન. ચલો બીજો પ્રશ્ન, ભારતમાં વિદેશ વ્યાપાર નીતિ સામેના પડકારો. પડકાર એટલે ચેલેન્જ, બરાબર છે. એની સામે એક પ્રકારનો એડવાન્ટેજ જેને આપણે કહીએ છીએ. એટલે ફરીથી, ભારતમાં વિદેશ વ્યાપાર નીતિના પડકારો. તો ચલો પહેલી બાબત, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાની સામે ઘર આંગણાના ઉદ્યોગોને રક્ષણ આપવા આયાત ઉપર અંકુશ મૂકવાની જરૂરિયાત. જો હવે વાક્યને સમજો, મારે 3 શબ્દ સમજાવવાના છે: આયાત, નિકાસ અને હુંડિયામણ. આયાતનો મતલબ બીજાના દેશમાંથી આપણા દેશમાં વસ્તુને મંગાવવી, નિકાસ એટલે આપણા દેશમાંથી બીજા દેશમાં વસ્તુ મોકલાવવી, અને હુંડિયામણનો મતલબ થશે વિદેશી પૈસા, બરાબર છે. તો જુઓ હવે શું કહે છે, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાની સામે ઘર આંગણાના ઉદ્યોગો. ઘર આંગણાના ઉદ્યોગ એટલે શું? આપણા દેશના ઉદ્યોગો. દેશના ઉદ્યોગોને રક્ષણ આપવા માટે આયાત ઉપર અંકુશ મૂકવાની જરૂરિયાત. તમે વારંવાર વિદેશમાંથી વસ્તુ મંગાઈ કરશો ને તો દેશની વસ્તુનો ઉપયોગ નહીં થાય, તો દેશના ઉદ્યોગો બંધ થઈ જશે. તો દેશના ઉદ્યોગો બંધ થશે તો બેરોજગારી સર્જાશે.
અને દેશની અંદર અર્થતંત્ર છિન્ન ભિન્ન થઈ જશે. એવું ન થાય તે માટે આપણે વિદેશમાંથી વસ્તુ મંગાવવા ઉપર શું મૂકવાનો કંટ્રોલ, સમજાય છે ને? તો જુઓ, ઘર આંગણાના ઉદ્યોગોને રક્ષણ આપવા માટે આયાત ઉપર શું કરવાનો અંકુશ મૂકવો. નંબર બે, ઘરેલુ ઉદ્યોગોમાં ઉત્પાદન વધારવું. ઘરેલુ ઉદ્યોગો એટલે દેશના ઉદ્યોગોમાં મેક્સિમમ ઉત્પાદન વધારતા રહો, બરાબર, જેથી બહારથી મંગાવવું ના પડે. બરાબર, આગળ યંત્રો, ટેકનોલોજી, સાધનો વગેરેની આયાતનું પ્રમાણ નક્કી કરવું. બની શકે કે આપણે દેશમાં બધું ન પણ હોય તો આપણે અન્ય દેશમાંથી મંગાવવું પડે, એટલે યંત્રો, સાધનો અને ટેકનોલોજી ની આયાતનું પ્રમાણ કેટલું મંગાવવું છે એનું પ્રમાણ નક્કી કરવું. વિદેશી હુંડિયામણની બચત કરવા. ચલો, વિદેશી હુંડિયામણ મેં સમજાવી દીધું હમણાં, વિદેશી નાણું એની બચત કરવા માટે આપણે આયાત ઉપર શું મૂકવો પડશે, અંકુશ મૂકવાની જરૂરિયાત છે. હવે હું તમને સમજાવું વિદેશી પૈસા આપણા દેશમાં કેવી રીતે આવે. ચલો, મારે ડોલર લેવા છે, માની લો ઉદાહરણ છે, મારે ડોલર જોઈએ છે. હું અમેરિકાને જઈને એમ કહું, ભાઈ અમેરિકા મને ડોલર આપો ને જરા, તો અમેરિકા કઈ નવરું છે આપણે ડોલર આપશે? નહીં આપે. તો આપણે શું કરવું પડશે, અમેરિકાએ કંઈક વસ્તુ આપણી પાસે ખરીદવી પડશે. જેમ કે ભારતની ચા, 80% લોકો અમેરિકાના ભારતની ચાનો ઉપયોગ કરશે, તો અમેરિકાને ભારતની ચા વગર નહીં ચાલે. એટલે અમેરિકા વેપાર કરવા ભારતમાં આવશે ને કહેશે કે ભાઈ હવે ભારત મને તમારી ચા જોઈએ છે. એટલે આપણે શરત મૂકીશું, એક શરત, મને ડોલર આપો. તો અમેરિકા કે ઓકે. તો વિદેશી હુંડિયામણ દેશમાં આવ્યું છે કોના લીધે, આપણે ચાની નિકાસ કરી ત્યારે. ક્લિયર થયું છે? પણ હવે આપણે વિદેશમાંથી વસ્તુ મંગાવી છે, આપણે અમેરિકામાંથી કોઈ વસ્તુ મંગાવી છે, તો અમેરિકા કહેશે એક જ શરત હું આપીશ, જો તમે મને ડોલર આપો તો. હવે આપણી જોડે ડોલર ના હોય તો શું કરીશું, આપણે એમને બેસી રહેવું પડશે ને, સમજાય છે ને? તો અહીંયા એવું જ કે છે, વિદેશી હુંડિયામણની જો તમારે બચત કરવી છે તો આયાત ઉપર શું કરવાનો અંકુશ મૂકવાની જરૂરિયાત છે. આયાતની ચૂકવણી, મેં કીધું તમારે બીજાના દેશમાંથી વસ્તુ લાવવાની છે, તમારે ચૂકવણી શેમાં કરવાની છે, હુંડિયામણમાં. આયાતની ચૂકવણી માટે હુંડિયામણ કમાવવા માટે નિકાસને શું કરવું, પ્રોત્સાહન આપવું. જેટલી વધુ તમે નિકાસ કરશો ને એટલું વધુ વિદેશી નાણું આવશે, એટલું હુંડિયામણ આવશે, સમજાય છે? એટલે નિકાસને શું કરવાનું, પ્રોત્સાહન આપવું. ઘરેલી વસ્તુઓ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ટકી રહે તે માટે તેની ગુણવત્તામાં શું કરો, સુધારો. ઘરેલી વસ્તુનો મતલબ ઘરની વસ્તુ નહીં, દેશની વસ્તુઓ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ટકી રહે તે માટે શું કરવાનો, તેની ગુણવત્તામાં સુધારો, ક્વોલિટી ચેન્જ કરવી, ગુણવત્તામાં સુધારો કરવો. અને છેલ્લે નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોના વિકાસને શું કરવો, પ્રોત્સાહન આપવું. તો વિદ્યાર્થી મિત્રો, આ થયો તમારો પ્રશ્ન, ભારતમાં વિદેશ વ્યાપાર નીતિ અને તેના પડકારો. તો આ બંને પ્રશ્ન સાથે આપણું ચેપ્ટર નંબર 8 અહીં પૂરું થાય છે. તો સરસ રીતે આખા ચેપ્ટરનો એકવાર રિવિઝન કરજો, સરસ રીતે એને તૈયાર કરજો, અને તૈયાર કર્યા બાદ દરેક પ્રશ્નને વ્યવસ્થિત રિવિઝન કર્યા બાદ એક વખત જોયા વગર લખજો. આપનો દિવસ શુભ રહે, મંગલકારી રહે, અસ્તુ.